હાલ અમરનાથ યાત્રા ચાલી રહી છે ત્યારે અમરનાથ ગુફા પાસે વાદળ ફાટવાની ઘટના બનતા સમગ્ર દેશમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે। ગુફા આસપાસ 10,000થી વધુ યાત્રાળુઓ ઉપસ્થિત હોવાનું અનુમાન હોવાથી મોટી કરુણાંતિકા સર્જાવાની આશંકા છે। કેટલાક લોકો લાપતા થઈ ગયા હોવાનો અહેવાલ છે। દ્વારકાના ચરકલા ગામ પાસે આવેલ જીજીવારી ડેમ તૂટવાની માહિતી છે। ઉલ્લેખનીય છે કે રાજાશાહી સમયમાં નિર્માણ થયેલ આ ડેમ ગત વર્ષે જ ગંભીર રીતે ક્ષતિગ્રસ્ત થયો હતો। જામનગરમાં સુમેર ક્લબ રોડ પર એસટી ડેપો પાસે હેમાલી એપાર્ટમેન્ટમાં વિજયાલક્ષ્મીબેન પિલ્લે નામના વૃદ્ધા પોતાના ફ્લેટમાં એકલા હતા ત્યારે ડોરબેલ વાગી હતી। વૃદ્ધાએ દરવાજો ખોલતા માસ્ક અને રેનકોટ પહેરેલ શખ્સ પીજીવીસીએલમાંથી મીટર ચેક કરવા આવ્યું હોવાનું કહી ઘરમાં ઘૂસી ગયો હતો। આ શખ્સે છરીની અણીએ વૃદ્ધાએ પહેરેલ સોનાની બંગડીઓ તથા સોનાની 4 તોલાની ચેનની લૂંટ ચલાવી હતી। ગણતરીના સમયમાં લૂંટને અંજામ આપી લૂંટારૂ ફરાર થઈ ગયો હતો। પોલીસને જાણ કરવામાં આવતા તપાસના ચક્રો ગતિમાન થતાં પોલીસે ચાંદી બજાર વિસ્તારમાંથી મયુર નરભેનાથ કંથરાઈ નામના શખ્સને લૂંટના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો। તપાસમાં આ શખ્સ વૃદ્ધાના ફ્લેટની બાજુના જ ફ્લેટમાં રહેતો હોવાની ચોંકાવનારી વિગત બહાર આવી છે। જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 9 અને 10 તારીખે ભારે વરસાદનું રેડ એલર્ટ હટી જતાં સૌએ રાહતનો શ્વાસ લીધો છે। આજે જામનગર જિલ્લાના વિવિધ તાલુકાઓમાં સાંજે 6 કલાક સુધીમાં 1.25 થી 4.5 ઇંચ વરસાદ નોંધાયો છે, જે અંતર્ગત કાલાવડ અને જામજોધપુરમાં 2.5 ઇંચ, જામનગરમાં 1.25 ઇંચ, જોડિયામાં 4.5 ઇંચ, ધ્રોલમાં 1.25 ઇંચ તથા લાલપુરમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે।